મોનિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ગુજરાતી તો અગાઉના વિડીયોમાં આપણે વિરામ ચિહ્નો પૂર્ણ વિરામ અને અલ્પવિરામ શીખી ગયા હતા તો આજે આપણે ત્રણ નંબરે પ્રશ્નચિહ્નો ત્રણ નંબરે શું આવશે પ્રશ્નચિહ્ન શીખીશું કે વાક્યમાં પ્રશ્નોનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્નચિહ્નો મૂકવામાં આવે છે તો અહીંયા ઉદાહરણ જુઓ પહેલું કે કેમ મોગા થઈ ગયા જોયું અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાં કે કેમ મોંઘા થઈ ગયા છે ને પ્રશ્નાર્થ કે વાક્યમાં પ્રશ્નોનો ભાવ દર્શાવવા માટે છે ને તો વાક્યમાં પ્રશ્નોનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે બરાબર પછી બીજું ઉદાહરણ જોઈએ આવું મોફતનું સોનું શું કરવું છે જોયું પ્રશ્નાર્થ ચિહ્ન કે આવું મોફતનું સોનું શું કરવું છે જેથી આ પ્રશ્ન ચિહ્ન જોઈને આપણને ખબર પડે કે આ પ્રશ્ન વાક્ય છે અહીં જો સમજૂતી કે જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે તે સમજી શકશે પછી ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું વગેરે શબ્દો પ્રશ્નોનો ભાવ દર્શાવે છે બરાબર તો વાક્યની અંદર કયા કયા શબ્દો આવે કે કેમ છે ને કેમ શબ્દો એ પ્રશ્ન બતાવે છે પછી આવું મફતનું સોનું શું કરવું છે અહીં શું શબ્દ પણ પ્રશ્ન એક ઉદાહરણ કેમ કે તમે આજે ક્યાં ગયા હતા બરાબર ક્યાં શબ્દો પછી વાહ કેવું રળિયામણું છે બરાબર તમે શા માટે અમારી પાર્ટીમાં ન હતા આવ્યા બરાબર એવા શબ્દોનો પ્રયોગ વાક્યમાં કરવામાં આવે છે તો આવા શબ્દો પ્રયોગો એ પ્રશ્નોનો ભાવ દર્શાવે છે તો વાક્યની અંદર ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું વગેરે શબ્દો પ્રશ્નોનો ભાવ દર્શાવે છે તો આવા ભાવ દર્શાવતા શબ્દો પ્રશ્નચિહ્ન હોય છે હવે આગળ ઉદ્ગાર ચિહ્ન જોયું ઉદ્ગાર ચિહ્ન પહેલું ઉદાહરણ છે સા વિચારમાં પડી ગયા છો મહારાજ છે ને અહીં ઉદ્ગાર ચિહ્ન પછી બીજું જોયું તો ઓજાર બધા સોનાના આપણને આશ્ચર્ય લાગે જોયું કે જોયું તો ઓજાર બધા સોનાના અહીં ઉદ્ગાર લાગીએ એટલે કે આશ્ચર્ય ચિહ્ન કે આશ્ચર્ય પીડા ધિકાર હર્ષ પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે જેમ કે તું તો બહુ બહાદુર સસલી જઈને ભાગ્યો જોયું અહીં કટાક્ષ કરવામાં આવ્યું છે કે તું તો બહુ બહાદુર તું તો બહુ હોશિયાર છે ચાલક છે બહાદુર છે અને સસલી જઈને ભાગ્યો જોયું અહીં ઉદ્ગાર ચિહ્ન વાપરવામાં આવ્યું છે બરાબર તો જ્યાં આશ્ચર્ય પીડા અધિકાર કે પ્રશંસા કરવામાં આવી હોય દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હોય તો ત્યાં ઉદ્ગાર ચિહ્ન વાપરવામાં આવે છે બરાબર તો આજે આપણે અહીં સુધી શીખીશું ઓકે